अमरेली मार्केटिंग यार्ड में अगाउ आखू यार्ड बिनहरीफ करवामां आवतुं हतुं, परंतु 10 वर्ष बाद पहली वक्त अहीं चूंटणी योजाई हती। अमरेली मार्केटिंग यार्ड में अगाउ आखू यार्ड बिनहरीफ करवामां आवतुं हतुं, परंतु 10 वर्ष बाद पहली वक्त अहीं चूंटणी योजाई हती। अहीं कुल 16 बैठकों पैकी वेपारी विभाग की 4, तेलीबिया विभाग की 2, एम कुल 6 बैठकों अगाउथी बिनहरीफ थई चूकी छे। आजे खेडूत विभाग की 10 बैठकों पर मतदान थयुं हतुं। कुल 1274 मतदाताओं पोताना मताधिकार नो उपयोग कर्यो हतो। मतदान समय पोलिस द्वारा चुस्त बंदोबस्त गोठवायो हतो। मोटी संख्या में मतदान करवा माटे मतदारों ने भीड़ जोवा मळी हती, जेना कारणे चूंटणी रसप्रद बनी रहेशे। 10 बैठकों माटे 11 उम्मेदवारोए उम्मेदवारी करता चूंटणी योजाई हती, जेमां पहली वखत भाजपना आगेवान रणजीत वाळाए उम्मेदवारी नोंधावता राजकारण गरमायुं हतुं। अमरेली मार्केटिंग यार्डना चेरमेन पीपी सुजित्राए जणाव्युं हतुं के 6 बैठकों बिनहरीफ थई गई छे। खेडूत विभागनी 10 बैठकथी चूंटणी थई हती, जेमां एक अपक्ष उम्मेदवारे फॉर्म भर्युं हतुं, जेना कारणे चूंटणी करवामां आवी हती। अमारी पेनल जंगी बहुमतीथी चूंटाशे तेमां कोई शंकाने स्थान नथी। अमरेली तालुका भाजपना पूर्व महामंत्री रणजीत वाळाए जणाव्युं हतुं के मारा सहित 11 उम्मेदवारो छे। अमारी सामेनी पेनलमां 5 कोंग्रेसना अने 5 भाजपना उम्मेदवार छे। 2-3 टर्मथी आवी रीते चाली रह्युं छे, जेना पगले मैं उम्मेदवारी नोंधावी छे। फक्त अमरेलीमां ज आवुं छे, भाजप कोंग्रेस साथे मळीने चूंटणी लड़े छे। मने आशा छे के लोको मने जंगी बहुमतीथी जीताडशे। નિયમાનુસાર દર 5 વર્ષે ચૂંટણી થાય છે। આજરોજ નવા માર્કેટિંગ યાર્ડ અમરેલીમાં ખેડૂત વિભાગની 10 સીટો માટે મતદાન થઈ રહ્યું છે। કુલ 71 મંડળીઓના 1274 મતદારો છે અને 11 ઉમેદવારો છે। આપણે મતદારોની અનુકૂળતા માટે 3 બૂથ બનાવ્યા છે, જેમાં અત્યારે સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે। એ અમે દર 2 કલાકે આંકડા લઈએ છીએ, હજી અમારે આંકડા લેવાના બાકી છે, પણ અંદાજિત આ રસ જોતા 15-20% જેવું મતદાન થઈ ગયું હશે। તો આ વખતે આપે પણ ફોર્મ ભર્યું છે, 11 ઉમેદવારમાં આપ પણ એક છો, ફોર્મ ભરવું પડ્યું, શું આખું વાત કરજો ને। માર્કેટ યાર્ડની ચૂંટણીમાં હંમેશા અમરેલીમાં કોંગ્રેસ અને ભાજપ મિલીભગતથી ચૂંટણી લડે છે, અને સામાન્ય કાર્યકરોને ધાકધમકીથી દાદાગીરીથી ફોર્મ ભરવા દેતા નથી। ફક્ત મારે ચૂંટણી લડવાનો ઉદ્દેશ એટલો જ હતો કે આ ઈલું બંધ થાય। ક્યાંય એવું ભારતભરમાં નથી બન્યું કે કોંગ્રેસ ભાજપ સાથે ચૂંટણી લડતા, અને કોંગ્રેસ ભાજપના હોદ્દેદારો ચૂંટણી લડતા હોય એમ એવું ક્યાંય બન્યું જ નથી। ફક્ત અમરેલીમાં જ બને છે। અત્યારે 10 ઉમેદવારની ચૂંટણી છે, એમાં 5 કોંગ્રેસના છે અને 5 ભાજપના છે। અને વિધાનસભામાં શું અસર થાય? હવે વિધાનસભામાં તો મત માગવા કેમ જાય, એ તો હું રજૂઆત કરું છું બધી, કે તમે વિધાનસભામાં મત માગવા કેમ જાઓ, અને કા બિનહરીફ કરી દો ને વિધાનસભા, એમ આવું રાખો ને, ઈલું થઈ જાય તો શું વાંધો, બિનહરીફ થઈ જાય, સરકારના પૈસા બચે। આ વખતે ચૂંટણી 8-9 વર્ષે થાય છે, શું કારણ? અમરેલી માર્કેટ યાર્ડની છેલ્લા 2 ટર્મથી બિનહરીફ ચૂંટણી થતી હતી, એટલે આ 10 વર્ષ પછી ચૂંટણી આવી છે। અને આ વખતે પણ વેપારી વિભાગની 4 સીટ, તેલીબિયા વિભાગની 2 સીટ, આમ 6 સીટ બિનહરીફ થયેલ છે, અને ખેડૂત વિભાગની 10 સીટમાં સામે માત્ર 1 અપક્ષ ઉમેદવારી કરી હોય, એટલે આમાં પણ 9 બિનહરીફ જેવી છે। પરંતુ આ 10-10 સીટ સાથે 16-16 સીટ અમે જંગી બહુમતીથી જીતશું, એમાં કોઈ શંકાને સાન નથી। કારણ કે જે નવું અદ્યતન એપીએમસી બનાવ્યું છે અને બોજામુક્ત એપીએમસી બનાવવાનું વચન હતું એ પૂર્ણ કર્યું છે, અને જે નવા એપીએમસીમાં ખેડૂતો અને વેપારીઓના વેપાર વધ્યા છે, ખેડૂતોને સુવિધા વધી છે, એટલે મતદારો ખૂબ જ ખેડૂતો ઉત્સાહપૂર્વક 9-5 સમય હતો, 8:30 વાગ્યામાં ખેડૂતો આવી ગયા છે અને બહુ મોટા પ્રમાણમાં ઉત્સાહપૂર્વક મતદાન થઈ રહ્યું છે। ભાજપને કોંગ્રેસના બંને સંયુક્ત રીતે કાર્યકરો છે, અમે વર્ષોથી સહકારમાં ભાજપ કોંગ્રેસ નથી રાખતા અને સંયુક્તપણે ચૂંટણી લડીએ છીએ, અને કોઈપણ જાતના વાદ વિવાદ વગર અમે માર્કેટયાર્ડની અને કોઓપરેટિવમાં પક્ષાપક્ષીથી પર રહીને ચૂંટણી લડીએ છીએ।